હવે ફિકર આપના આરોગ્યની. કોરોના પછી હવે જો કોઈ રોગ ઘણા બધા લોકોને અસર કરી રહ્યો હોય તો એ છે કંજક્ટિવાઇટિસ, એટલે કે આંખ આવવાનો રોગ. રાજ્યભરમાં તેના દર્દીઓ વધી રહ્યા છે અને અમદાવાદ સિવિલમાં દરરોજ 150 દર્દીઓ આવી રહ્યા છે. ત્યારે એ જાણીએ કે જે દર્દીઓને કોરોના થયો હોય તેમને કંજક્ટિવાઇટિસ વાયરસ ઝડપથી અસર કરે છે કે નહીં. આંખો આવવાના કેસમાં વધારો. એક સપ્તાહમાં 12,000 કેસ નોંધાયા. યુએચસી, સીએચસી તેમજ એએમસીની હોસ્પિટલના જ કેસ ચોંકાવનારા. પ્રાઇવેટ હોસ્પિટલો સહિત આંકડા ઉમેરાય તો એક મહિનામાં 30,000થી વધુ કેસ. તો હવે આંખ આવવાનો રોગ ફરી દેખાવાનો શરૂ થયો છે અને તે સમગ્ર રાજ્યમાં ફેલાયો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજના 150 થી 160 દર્દીઓ કંજક્ટિવાઇટિસની અસર ધરાવતા સામે આવી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં હાલમાં છેલ્લા 15 દિવસથી કંજક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે આ દર્દને ઓળખવામાં આવે છે, જેમાં આંખો લાલ થવા સાથે આંખમાં સમસ્યા રહેતી હોય છે. હાલમાં આ પ્રકારના દર્દીઓમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જો કે આ વખતે આ રોગોમાં મહત્વના ફેરફાર જોવા મળ્યા છે. જાણકારો એમ પણ માની રહ્યા છે કે જે દર્દીઓને કોરોનાની અસર થઈ હોય એમને આ વાયરસ ઝડપથી અસર કરી રહ્યો છે, એટલે કે કોરોના થયો હોય એમને આ વાયરસ ઝડપથી ઇન્ફેક્શન કરે છે. આવું અનેક તબીબોનું માનવું છે, જો કે હજુ કોઈ રીતે પુરવાર થયું નથી. કોવિડ પછી એમાં જે છે ને ચેન્જીસ એવા છે કે જે પહેલાં જે છે 4-5 દિવસમાં સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ છે, એટલે 4-5 દિવસમાં એને જાતે મટી જતો હોય, પણ એની જગ્યાએ અત્યારે જે છે એમાં 8-10 દિવસનો અમુક પેશન્ટ્સને ટાઈમ લાગી રહ્યો છે. અને એવું છે કે જે સ્ટીરોઇડનો યુઝ અવારનવાર થયેલો હોય છે એટલે એના કારણે ઘણા લોકોને ઇન્ફેક્શન વધ્યું જલ્દીથી થઈ જાય છે, કે જે સામાન્ય પ્રકારનું જે રેઝિસ્ટન્સ હોય એ ઘણીવાર શરીરનું ઓછું થઈ જાય, એટલે આવા ઇન્ફેક્શન જો નોર્મલી ના થતા હોય એ અત્યારે જલ્દી પ્રમાણમાં થઈ જતા હોય છે. આ સિવાય કેટલાક તબીબો એમ પણ માને છે કે ડોક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ આંખમાં નાખે એવા દર્દીઓએ ચેતવાની જરૂર છે, કેમ કે એ દવામાં સ્ટીરોઇડની માત્રા હોઈ શકે છે. એને કારણે કંજક્ટિવાઇટિસનું ઇન્ફેક્શન જલ્દી લાગતું હોય છે. આ પ્રકારની દવાઓ આંખ માટે જોખમી સાબિત થઈ શકે છે. ફાર્મસી સ્ટોરમાંથી કોઈ બી પ્રિસ્ક્રિપ્શન વગર લોકો દવા લઈ શકતા હોય છે, તો અત્યારે ઘણા બધા ફાર્મસી સ્ટોરમાંથી લોકો જે છે ને એ સ્ટીરોઇડના ટીપા જે છે એ જાતે લઈ આવે છે. હવે જે સ્ટીરોઇડના ટીપા પેશન્ટને ખબર નથી, ફાર્મસી સ્ટોરવાળાને પણ વધારે સમજણ નથી હોતી કે કઈ દવા આપી રહ્યો છે, તો આ સ્ટીરોઇડના ટીપાના કારણે ઘણી વખત સેકન્ડરી ઇન્ફેક્શન થાય છે. સેકન્ડરી ઇન્ફેક્શનનો મતલબ શું છે કે અત્યારે જે આંખ આવે છે સાદી, એ વાયરલ ઇન્ફેક્શનના કારણે થયેલી છે. વાયરલ ઇન્ફેક્શન જે છે ને એની જાતે મટી જઈ શકે છે, પણ જ્યારે સેકન્ડરી ઇન્ફેક્શન થાય સ્ટીરોઇડના ટીપા નાખ્યા પછી, તો એ જે છે એ સેકન્ડરી ઇન્ફેક્શન એ ઘણું લાંબુ ચાલતું હોય છે. ઘણી વખત આંખમાં પરમનન્ટ નુકસાન, એટલે આંખની જે આગળની જે કીકી કહેવાય, કોર્નિયા જે કહેવાય, એની પર અલ્સર કરે છે, એની પર ફુલ્લું પડી જાય છે સફેદ, અને પરમનન્ટ દ્રષ્ટિ પણ એના કારણે ઓછી થતી હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા પણ કંજક્ટિવાઇટિસના રોગને લઈને ઊભી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાયરલ કંજક્ટિવાઇટિસની સારવાર માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ રોગથી ગભરાવવાની જરૂર નથી, બલકે સાવચેતી રાખવાની જરૂર છે. જેમ કે આંખમાં લાલાશ કે દુખાવો જણાય તો ભીડભાડવાળા સ્થળો પર હાલમાં જવાનું ટાળો. આંખો પર ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. કંજક્ટિવાઇટિસની અસર જણાતી હોય તો તુરંત આંખના તબીબની સલાહ લો. એકબીજાને ચેપ લાગતો અટકાવવા માટે તુરંત પગલાં લો. આંખમાં લાલાશ કે દુખાવો જણાય તો ભીડથી દૂર રહી સારવાર કરાવો. આમ આંખના આ રોગનો ચેપ ફેલાતો અટકાવવા માટે દર્દીએ પૂરતી કાળજી લેવી જરૂરી છે. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ.